જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજના લેક્ચરમાં આપણે પર્યાવરણ સબ્જેક્ટ ભણવાનો છે. તો તમારી પાસે જે આ ટેક્સ્ટ બુક છે પર્યાવરણની, તે ઓપન કરો અને તેમાં ચેપ્ટર નંબર 3, જેનું નામ છે નંદુ સાથે એક દિવસ. બરાબર છે? શું નામ છે ચેપ્ટરનું? નંદુ સાથે એક દિવસ. હવે પાઠનું નામ સાંભળતા આપણે એક પ્રશ્ન થવો જોઈએ કે આ નંદુ કોણ? બરાબર, શું કીધું છે? નંદુ સાથે એક દિવસ. તો આ નંદુ છે કોણ? પહેલા તો જો તમને અહીંયા સરસ મજાનું એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર શેનું છે? તો હાથીનું ચિત્ર છે. તો આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે હાથીની. બરાબર, એક હાથીનું બચ્ચું છે જેનું નામ છે નંદુ. એટલે આ નંદુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ નંદુ એક હાથીનું બચ્ચું છે. બરાબર, હવે હાથી તમે જોયા છે પહેલે તો? બરાબર, હાથી તો બહુ વિશાળ હોય. માણસનું જે કદ છે એના કરતા હાથીનું કદ છે એક વિશાળ હોય છે. તો આવા જ એક સરસ નંદુની વાત આ ચેપ્ટરમાં કરેલી છે. તો તમે લોકો પેજ નંબર 17 ખોલશો એટલે આ પાઠ દેખાશે. એટલે સામે બુક રાખવાની છે અને સમજાવું છું એમ સમજવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે નંદુ સાથે એક દિવસ. ચાલો, નંદુ હાથીનું બચ્ચું છે. તે સૂતું હતું, અચાનક તે જાગ્યું. ખબર જ ન પડી તે ક્યાં છે. તેને લાગ્યું એ મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયેલું છે. એ તો મૂંઝાયું. અરે માં ત્યાં હતી? એને જે થડ લાગતા હતા એ હાથીઓના પગ અને સૂંડ હતા. જો અહીંયા છે ને નંદુ, એ એના બીજા પરિવારના જે સાથીદારો છે એની સાથે અહીંયા હોય છે. હવે થાય છે એવું કે હાથીનું બચ્ચું આ નંદુ છે ને, એ અચાનક જ જાગી જાય છે. તો એને ખબર જ નથી પડતી અને એને એવું લાગે છે કે આ બધા જાડા જાડા થળના વૃક્ષો ક્યાંથી આવી પડ્યા મારી બાજુમાં. અને એ તો અંદરથી ગભરાઈ જાય છે, મૂંઝાઈ જાય છે. અને ત્યાં તો એ સરખું જોવે છે તો એ કોઈ ઝાડના થળ નથી હોતા, પણ એ તો હાથીઓના પગ અને સૂંઢ હોય છે. બરાબર, ચાલો આગળ જોવો. જોઈ નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા. બપોર થઈ એમણે ચિંધાડ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું. બીજી હાથણીઓ એમની પાછળ ચાલી, નંદુ પણ સાથે ચાલ્યો. જો હવે આ આખું જે ગ્રુપ હતું ને, કે આખો જે પરિવાર હતો, એમાં સૌથી ઘરડું કોઈ હાથી હોય તો એ કોણ હતું? નંદુની નાની. એના નાનીમાં છે એ સૌથી ઘરડા એટલે કે વૃદ્ધ હતા. અને બપોર થાય છે એટલે બધા ચિંધાડ નાખે છે અને જંગલમાં જવાનું ચાલુ કરે છે. અને આ બધાની સાથે બધી હાથણીઓ પણ પાછળ પાછળ જાય છે અને આ ટોળામાં નંદુ પણ સાથે જાય છે. હવે જુઓ, આ જુઓ જોઈએ, આ શું છે? આ નંદુ છે. આ જે ચિત્રમાં દેખાય છે ને, આ નંદુ દેખાય છે. હવે જુઓ, નાની કોને કહેવાય તમને ખબર છે? આપણા મમ્મીના જે મમ્મી હોય એને આપણે શું કહીએ? નાનીમાં કહીએ. તો અહીંયા નંદુના નાનીમાં હતા, એ સૌથી વૃદ્ધ હતા. હવે પેજ ટર્ન કરો જોઈ. વેરી ગુડ. ચલો, ટોળું જંગલમાં ગયું. બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ. જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી. પછી બધા નદીએ ગયા. બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ. નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી. હવે જુઓ, એ લોકો જંગલમાં ગયા ને, એની સાથે બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ અને પાન અને ડાળીઓ બંને ખોરાક છે એનો, મુખ્ય ખોરાક છે હાથીનો, તો એ ખાવા લાગે છે. અને સરસ મજાનો ખોરાક લઈ અને બધા ક્યાં ચાલ્યા? નદી તરફ જાય છે અને નદીમાં નાય છે. નદી અને કાદવ બંને હાથીને ખૂબ જ ગમતા હોય છે. તો અહીંયા નંદુની માં છે ને, એ નદી અને કાદવમાં પડી જ રહે છે, બસ ત્યાં ને ત્યાં બેસે છે. જો આ સરસ ચિત્ર દેખાય છે તમને, આખું હાથીઓનું ઝુંડ છે આ બધું. આ બાજુ જુઓ તમે, પાણી છે ને અહીંયા કાદવ છે, દેખાય છે?
तो अहीं बने साथ देखाय छे। हवे जुओ तो आ शुं छे, शुं तमे जाणो छो के एक पुख्त हाथी एक दिवस में 100 किग्रा करता वधु पर्णो अने डाळीओ वगैरे खाई सके छे। हाथीओ बहु आराम करता नथी, तेओ दिवस में फक्त 2 થી 4 કલાક જ સૂવે છે। હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે। કાદવ તેમની ચામડીને ઠંડક આપે છે। તેમના મોટા કાન પંખા જેવું કામ કરે છે। હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન ફલ હલાવે છે। જો આ સરસ મજાની એક નવી માહિતી છે જે આપણને ખબર પણ ન હતી કે એક પુખ્ત એટલે કે પુખ્ત વયનું જે હાથી હોય એ 100 કિગ્રા કરતાં પણ વધારે એનો ખોરાક હોય છે। કેટલો એક દિવસનો એનો ખોરાક છે હો ને? હવે આપણે કેટલા કલાક સૂઈએ? તો આપણે 24 કલાકમાંથી 8 થી 9 કલાક આપણે સૂવામાં વિતાવીએ છીએ। જ્યારે હાથી છે એ ખૂબ જ આરામ કરતા નથી હોતા, એ માત્ર 24 કલાકમાંથી 2 થી 4 કલાક જ આરામ લે છે, બરાબર। અને હાથીઓને પાણી અને કાદવમાં રહેવું ખૂબ જ ગમે છે। એનું કારણ શું છે? તો કાદવ છે ને, કાદવ એનાથી એની જે ચામડી હોય ને હાથીની એને થોડીક ઠંડક મળે છે, એટલે એના કાદવમાં રહેવું પસંદ પડે છે। અને એના મોટા મોટા સુપડા જેવા કાન હોય છે। હાથીના કાન કેવા હોય? સુપડા જેવા કાન હોય, અને કાન જ્યારે હલાવે ત્યારે એને પવન મળે, એટલે એ આપણે પંખા જેવું કામ કરે, બરાબર। ચલો આ ચિત્ર જોવો જોઈએ, બાજુમાં અહીંયા સરસ મજાનું ચિત્ર છે ને। તો આ બધા હાથીઓ છે પાણીથી એકબીજાની સાથે રમત રમે છે। ચલો જો આ વાંચો જોઈ રમત અને મજા। નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા। તેને વિચાર્યું, સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં, જો તેઓ મારી પર પડે તો શું થાય? હું હજુ નાનો છું। તે શાંતિથી તેના માતા પાસે ગયો અને ઊભો રહ્યો। હવે આ બધા નંદુના ભાઈ બહેન છે, દેખાય છે બધા સરસ મજાના, જો પાણીથી એકબીજા રમે છે ને। તો નંદુ જો કેવું વિચાર કરે છે કે આ બધા મારા ભાઈ બહેન છે ને આવી રીતે રમે છે, અને હું એની નજીક જઈશ ને, અને જો ભૂલ ચૂકે એ મારી માથે પડે તો મારું શું થાય? હું તો હજી નાનકડું બાળક છું, એટલે એના મમ્મી પાસે જ જાય છે। માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો, જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા। નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે। તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા, હજુ એ ત્યાં પહોંચ્યો એક વખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો, તે ભીનો થઈ ગયો। અરે તે તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું, નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાયો। હવે એના મમ્મી છે ને એના પાણીમાં ધક્કો મારે છે, શું કામે ખબર છે તમને લોકોને? એટલા માટે કે એને પણ પાણીની રમતની ખબર પડે કે એના પિતરાઈ ભાઈ આ રીતે રમત કરે છે, અને હાથીઓને પાણીમાં રહેવું પણ જોઈએ, એટલે એને ધક્કો મારે છે અને પાણીમાં રમવા મૂકી દે છે। અને એના પિતરાઈ ભાઈ છે બધા એ શું કરે છે, જ્યારે નંદુ પાણીમાં આવે ને એટલે એને સરસ ફુવારો મારે છે અને આખો ભીનો કરી દે છે। અને નંદુને ખબર પડી જાય છે કે આ મારા બધા મસ્તીખોર ભાઈઓનું કામકાજ છે, અને પછી તો નંદુ પણ મસ્તીએ ચડવા લાગે છે, દેખાય છે ને ચિત્રમાં આ રીતે। ચલો પેજ ટર્ન કરો જોઈ। સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું, ત્યાં પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો। તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો। હવે જો રાત થાય છે, સાંજનો સમય થાય છે, સૂર્યાસ્ત થઈ જાય, એટલે આખું ટોળું છે એ પોતાના ઘર તરફ વળે છે, અને નંદુ તો આજે આખો દિવસ રમ્યો ને એટલે થાકી ગયો હતો। તમે આખો દિવસ તોફાન કરતા હોય ને રમતા હોય ત્યારે સાંજે થાકી જાઓ છો ને, તો અહીંયા નંદુ પણ થાકી જાય છે। અને મમ્મીના એની જે માતા છે એના પગ પાસે પગને વચ્ચે એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે અને દૂધ પીતો પીતો સૂઈ જાય છે, બરાબર। ચાલો જો અહીંયા એક યલો કોષ્ટક આપેલું છે યલો કલરનું, એમાં વાંચીએ, તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું। સામાન્ય રીતે હાથીના ટોળામાં 10-12 હાથણીઓ અને બચ્ચા હોય છે,
સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે। હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે, પછી તે ટોળું છોડી દે છે અને એકલા ફરે છે। નંદુ પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે। જો પાછી અહીંયા સરસ વાત કરેલી છે કે નંદુ અને જે હાથીનું ટોળું છે ને એ સામાન્ય રીતે છે ને એના ટોળામાં માત્ર ને માત્ર 10-12 હાથણીઓ અને એના બચ્ચા હોય છે, અને એમાંથી જે ઘરડી હોય ને, સપોઝ કે ઘર હાથી હોય કે હાથણી હોય, એમાંથી જે ઘરડું હોય ને એના પ્રમુખ ગણાય। હવે આપણે જે વાત કરી એમાં કોણ ઘરડું છે તો કે નાનીમાં, નંદુના નાનીમાં છે એ ખૂબ જ ઘરડા છે, એટલે એના પ્રમુખ કોણ થશે, એના નાનીમાં થશે। હવે તમને ખબર છે 14-15 વર્ષ સુધી આ ટોળું છે ને સાથે રહે, શું કામે ખબર છે? એનું કારણ એટલું જ છે કે સાથે હોય ને તો એને ખોરાક શોધવામાં સરળતા રહે, એટલે એ લોકો સાથે રહે છે। અને 14 કે 15 વર્ષનું જ્યારે હાથી બની જાય છે એટલે કે પછી શું કરે, એકલો રહેવા માંડે છે, પછી તે ટોળા સાથે રહેતું નથી। અને હજી નંદુ છે એ નાનકડું બાળક છે એટલે એની મમ્મી સાથે રહે છે અને ટોળા સાથે હોય છે। પછી જો તે મોટું થઈ જશે એટલે ક્યાં ફરશે, એની રીતે એની મોજમાં ફરશે, એકલું એકલું, બરાબર। હવે જો આ બધા પ્રશ્નો તમે આપેલા છે ને કે જો તમે નંદુ હો અને તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરશો, આ હરેક બંને પેજ પર જે બધા ક્વેશ્ચન છે એ તમને ઓલરેડી તમારી સ્વાપોથીમાં આપેલા જ છે, અને હું તમને એની PDF પણ આ સેટરડેના મોકલું છું, એટલે બધાએ લખી લેવાના છે ક્વેશ્ચન આન્સર અને સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનો છે, બરાબર છે, યાદ પણ રાખવાના છે બધા ક્વેશ્ચન, અને ન સમજાય તો વિડીયો જોવાનો છે અને ટેક્સ્ટબુક પણ વાંચવાની છે। હવે જુઓ તમને એક સરસ મજાનું અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, પેજ નંબર 23 જોવો જોઈએ, એમાં તમને હાથીને બનાવવાની રીત આપેલી છે, અને એમાં પણ પેજ ટર્ન કરશો 24 નંબરના પેજ પર, જો આ તમારું પેજ છે ને એમાં આવી રીતે ડ્રો કરવાનું છે, અને પછી તમારે આમાં જે આપેલા છે ને સ્ટેપ, આ સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે આવું સરસ મજાનું હાથીનું ચિત્ર ઉપસી આવશે। તો આ પ્રવૃત્તિ સ્વેચ્છાએ છે, જેને કરવી હોય કરે, બરાબર, એ બાને તમને હાથી દોરતા પણ આવડી જશે અને સરસ મજાનું હાથીનું કટિંગ પણ આવડી જશે। ચલો આ આખું ચેપ્ટર અહીંયા આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર છે। અને હા, હાથીની વાત આવે છે ત્યારે હાથીની વધારે વિગત જો કોઈ પાસે હોય તો એ તમારે જોઈ લેવાની છે અને સમજી લેવાની છે, બરાબર છે। બાકી બધી વાત આપણે આ ચેપ્ટરમાં આવી જાય છે અને અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે। આગળનો જ્યારે લેક્ચર આવશે, નેક્સ્ટ લેક્ચર, ત્યારે હું તમને ચેપ્ટર નંબર 4 અમૃતાની વાર્તા, બરાબર, આ પણ એક સરસ મજાની અહીંયા વાત કરેલી છે, ખૂબ જ સરસ ચેપ્ટર છે, આપણે આગળના લેક્ચરમાં જોશું। ચલો ત્યાં સુધી બધા પોતાનું વર્ક કરશે, ચલો બાય।